જામનગરમાં રૂપિયા 3 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા જામનગર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ લોકાર્પણ કર્યું. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે જામનગર તાલુકા પંચાયત ભવન અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે અને અરજદારોને સવલત મળી રહેશે. જુઓ જામનગરથી મહેશ વાઘેલાનો રિપોર્ટ. આજે જામનગર તાલુકા પંચાયતની નવી કચેરીનું લોકાર્પણ જિલ્લાના પ્રભારી મંત્રી અને અમારા કેબિનેટના સિનિયર મંત્રી ભાઈ શ્રી મુળુભાઈ બેરાના વરદસ્તે અહીં કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને જિલ્લાના તાલુકા પંચાયતોના હોદ્દેદારો, ગામડાઓના સરપંચશ્રીઓ, સહકારી આગેવાનો વગેરે મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ભવ્યતાથી સંપન્ન થયો. અદ્યતન તાલુકા પંચાયતની કચેરી જામનગર તાલુકાને મળી છે, જ્યાં વારંવાર પાણી ભરાઈ જતા વરસાદી સિઝનમાં એને બદલે ઊંચાઈએ લઈ અને પાણી ન ભરાય એવી રીતે અતિ આધુનિક ટેકનોલોજી, આધુનિક રીતે સંપૂર્ણ ક્વોલિટીનું ધ્યાન રાખી તમામ ફર્નિચરો સહિત વ્યવસ્થિત સુંદર મજાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. એ આ કચેરી જોઈને અમને પણ ખૂબ આનંદ થયો છે. આજે જામનગર તાલુકા પંચાયતના નૂતન ભવનનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. જામનગર તાલુકો જામનગર જિલ્લામાં સૌથી મોટો તાલુકો અને જિલ્લા મથકનો તાલુકો. 60 વર્ષ પહેલાં અહીંયા અગાઉનું ઘણું જે બિલ્ડિંગ હતું એની જગ્યાએ પાણી પણ નીચાણવાળી જગ્યા હતી તો ખૂબ ભરાતું હતું. નવું બિલ્ડિંગ જે બન્યું છે એ અને ઊંચાઈ ઉપર લઈ અને સંપૂર્ણ ફર્નિચર અને તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન બિલ્ડિંગ નૂતન ભવન તાલુકા પંચાયતમાં જે બને જેનું લોકાર્પણ થયું છે એમાં આપણા એના જામનગર જિલ્લાના બધા આગેવાનોની ઉપસ્થિતિમાં એના સ્થાનિક ધારાસભ્ય અને અમારા સિનિયર મંત્રી શ્રી રાઘવજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મેઘજીભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સંગઠનના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા. દરેક ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં આજના આ નૂતન તાલુકા પંચાયત ભવન, જે તાલુકાનું સેવા સદન કહેવાય એવું અદ્યતન આ ભવનનું આજે હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે.